હું છું પ્રકાશ સોની અને આપ જોઈ રહ્યા છો વિસનગર કે ન્યૂઝ. આવો જોઈએ આજના તાજા સમાચાર. છેલ્લા 21 વર્ષથી ગ્રાહકોનો વિશ્વાસ સંપાદન કરનાર અને ગુરુશ્રી ઉમરતપુરી બાપુના આશીર્વાદ પ્રાપ્ત કરનાર એવા શ્રી રાજુભાઈ કે પટેલના અદ્યતન વિશાળ શોરૂમમાં અહીં હોલમાર્ક સાથેના સોનાના દાગીના ખરીદવા માટે સાસુવહુ તથા દેરાણી જેઠાણી પણ હોંશે હોંશે સોનાના દાગીના ખરીદીને સુવર્ણ ઉત્સવ મનાવી રહ્યા છે. તો સપરિવાર સોના ચાંદીના દાગીનાની વિશાળ વેરાયટીઝ જોવા માટે અવશ્ય પધારો. અને હા, સોનામાં સરળતાથી રોકાણ કરી શકાય તે માટે સુવર્ણ સમૃદ્ધિ યોજનાનો લાભ તો ખરો જ. તો આજે જ પધારો આરકે જ્વેલર્સ, માયા બજાર, વિસનગર. ભાદરવા માસની શરૂઆત થતા જ ભક્તો ગણેશ ચતુર્થીના ઉત્સવની તૈયારીઓ કરવામાં લાગી જાય છે. કેટલાક લોકો ગણપતિ દાદાની મૂર્તિ બજારમાંથી ખરીદીને પોતાના ઘરે લાવતા હોય છે. પરંતુ વિસનગર શહેરની તક્ષશિલા સોસાયટીમાં રહેતા શ્રી રાકેશભાઈ ગુપ્તા અને તેમના પત્ની અલકાબેન ગુપ્તા 13 વર્ષથી ભાદરવા માસની શરૂઆત થાય એટલે ગણપતિ દાદાની મૂર્તિની બજારમાંથી ખરીદી કરીને પોતાના ઘરે પધરામણી કરી રહ્યા હતા. પણ હવે છેલ્લા 3 વર્ષથી તેમને ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવવાની પ્રેરણા થઈ હતી, જેથી રાકેશભાઈ ગુપ્તાએ જાતે જ માટીની પસંદગી કરીને ખૂબ જ મહેનત, ધગશ અને માવજત કરી શ્રદ્ધાપૂર્વક આ ગણપતિ દાદાની મૂર્તિ બનાવવાની શરૂઆત કરી હતી. તેમણે સમાજને પ્રકૃતિનું જતન કરવાનો સંદેશો આપવા માટે હવે જાતે જ માટી લાવીને મૂર્તિનું નિર્માણ કરી રહ્યા છે. અને આ મૂર્તિને આકર્ષક અને આબેહૂબ શણગાર કરવા માટે બાળકો જે વોટર કલરનો ઉપયોગ કરે છે તેનાથી જ ગણપતિ દાદાની મૂર્તિનો શણગાર કરવામાં આવ્યો છે, જેથી આ કલરની કોઈ આડઅસર પણ થતી નથી. અને સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ 4 ફૂટથી ઊંચી મૂર્તિના બની જાય તેનું પણ તેમણે ખાસ ધ્યાન રાખ્યું છે. રાકેશભાઈ ગુપ્તા અને અલકાબેન ભારત વિકાસ પરિષદ વિસનગરના પણ સભ્ય છે, તેથી તેમનો ઉત્સાહ વધારવા પરિષદના સભ્યો હેમાબેન સોની, ડોક્ટર પ્રતિબેન ઠક્કર, રશ્મિબેન ગુપ્તા, ભાવનાબેન સોની અને ડોક્ટર નિખિલભાઈ ઠક્કર, પ્રકાશભાઈ ગુપ્તા અને ચેતનભાઈ સોનીએ પણ આ મૂર્તિ બનાવવામાં સૂચનો અને માર્ગદર્શન આપ્યું હતું. રાકેશભાઈના જણાવ્યા મુજબ ગણપતિ દાદાનો મહોત્સવ પૂર્ણ થયા પછી અમે આ મૂર્તિને પાણીની ડોલમાં જ વિસર્જન કરવાના છીએ. અને ઇકો ફ્રેન્ડલી માટીની બનેલી મૂર્તિ હોવાથી દાદાની મૂર્તિ ઝડપથી ઓગળી જાય છે. અને આ વિસર્જન કરેલું પવિત્ર પાણી અને માટી અમે અમારા ઘરના બગીચામાં કે તુલસી કેરામાં જ ઉપયોગ કરીએ છીએ. આ રીતે રાકેશભાઈ ગુપ્તા પણ પ્રકૃતિનું જતન કરી રહ્યા છે. છેલ્લા 13 વર્ષથી અમે ગણપતિ દાદાની મૂર્તિ અમારા ઘરે લાવીએ છીએ. સૌથી પહેલા અમે બજારમાં આવતા હતા, પણ એમાં કોઈ એવું હતું નહીં એની મૂર્તિ છે, એટલા માટે અમે સ્વયં અમારે સુરણાની અંદરથી અને અમારા ધર્મપત્ની નક્કી કરી કે આપણે બજારમાંથી માટી લાવી અને ઘરે જાતે જ માટીને મૂર્તિ આપણે બનાવીએ. એનાથી આપણા મુનિ સાહેબની સૂચના અનુસાર પર્યાવરણને નુકસાન થતું હોય એ બચે અને આપણા લોકોનું સ્વાસ્થ્ય સારું રહે. અને સ્વચ્છતા અભિયાનના અંતર્ગત અમે આ મૂર્તિ અહીંયા ઘરે બનાવીએ છીએ. છેલ્લા લગભગ 3 વર્ષથી લાવતા હતા, 3 વર્ષથી ઘરે બનાવીએ છીએ. છેલ્લે જ્યારે ગણપતિનું વિસર્જન કરીએ ત્યારે અમે અમારા સોસાયટીમાં એને ફરાવીને સોરણની અંદર એક નાની બાલ્ટીમાં એનું વિસર્જન કરીએ છીએ. માટી હવે સંપૂર્ણપણે માટી ઓગળી જાય છે, તેથી પર્યાવરણનું નુકસાન થતું નથી. અને જે માટી વધે છે એનાથી લોકો પોતાના ઘરના કુંડામાં અથવા સોસાયટીના કોમ્પાઉન્ડમાં નાખી અને આ ગણપતિ દાદાને પૂર્ણ શ્રદ્ધારૂપે વિસર્જન અમે કરીએ છીએ. એની મારી વિસનગર જનતાને નમ્ર વિનંતી છે કે જો આ મૂર્તિ લાવવાના હોય તો મહેરબાની કરીને પીઓપી મૂર્તિ લાવતા નહીં, કારણ કે એને શ્રદ્ધા આપણે બહુ પેલી ઠેસ પહોંચે છે. એટલે હું બેને વિનંતી કરું છું કે આપના ઘરે પણ નાની પણ નાની મૂર્તિ લાવજો, પણ માટીની મૂર્તિ લાવજો, જેનાથી પર્યાવરણને નુકસાન ના થાય અને ઘરમાં આપણા ગણપતિ દાદા ઘરે જ રહે. વિસનગર શહેરમાં ગોવિંદ ચકલા 4 રસ્તા પાસે અને આરકે લોકર્સની બાજુમાં માં ખોડિયા ટોયઝ એન્ડ ગિફ્ટ શોપમાં વિવિધ અવનવા રમકડાનો ખજાનો આવી ગયો છે, જેમાં અવનવી રિમોટ મોટર કારનો વિશાળ ખજાનો સાથે રિમોટવાળી મોટર બાઇક પણ જોવા મળશે. તમારી લાડકી દીકરી માટે બાર્બી ડોલ સહિત વિશાળ નવા રમકડાઓ, તદ્દન નવો સ્ટોક અમારે ત્યાં આવી ગયો છે. રમકડાનો ડબલ ડેકર શોરૂમ, અહીં તમને બર્થડે પાર્ટીનો તથા વિવિધ ડેકોરેશન કરવાનો સામાન પણ મળશે. વિસનગર શહેરમાં તો આટલો વિશાળ રમકડાનો શોરૂમ તમને ક્યાંય જોવા નહીં મળે. તો આજે જ તમારા બાળકોને લઈ પહોંચી જાઓ માં ખોડિયા ટોયઝ એન્ડ ગિફ્ટ શોપમાં તમારા બાળકને મનગમતા રમકડા ખરીદવા. ગોવિંદ ચકલા 4 રસ્તા, આરકે લોકર્સની બાજુમાં વિસનગર.
विसनगरना धारासभ्य श्री ऋषिकेशभाई पटेल द्वारा रक्षाबंधन भेट स्वरूपे अनोखा कार्यक्रम में श्री स्त्रीना जीवन में उपयोगी थाय तेवा प्रयासों थकी गुजरात ज नहीं परंतु देशना दरेक खूणा में गुजराती भाषा प्रख्यात वक्ता एवं काजलबेन ओझा वैध तारीख 12/9/2021 ने रविवार बपोरे 32 कलाके श्री स्वामीनारायण गुरुकुल विसनगर खाते उपस्थित रहेशे। नारी शक्ति ना सन्मान अने तेमनी आगवी ओळख प्रस्थापित करवा राज्य में अनेकविध रीते कार्यो थई रह्या छे। समग्र समाज ने नारी शक्ति मानसिक रीते विचारवंत बने अने पोताना भावी अंगे योग्य निर्णय करी शके ते माटे रक्षाबंधन पर्व निमित्ते बौद्धिक भेट स्वरूपे विसनगरना धारासभ्य श्री अने युवान वयथीज जलक्रांति अने नारी सशक्तिकरण माटे कार्यरत एवा श्री ऋषिकेशभाई पटेले एक नवो अभिगम मूक्यो छे। रक्षाबंधनना पर्व निमित्ते धारासभ्य श्री ऋषिकेशभाई पटेल बहनोंने बौद्धिक भेट आपवानो निर्णय कर्यो अने जेना फलस्वरूपे जाणीता साहित्यकार अने नेशनल एवोर्ड विजेता काजल ओझा एटले के वैधना व्याख्याननो कार्यक्रम शक्तिपथ स्त्री जीवननी दिशानुं आयोजन कर्युं छे। स्वामी विवेकानंद युवक बोर्ड विसनगर अने माननीय वडाप्रधान श्री नरेन्द्रभाई मोदी विचार मंचना संयुक्त आयोजनथी आ कार्यक्रम योजाशे। आंगे अंकिताबेन पटेल अने तरुणाबेन दर्जी धारासभ्य श्री ऋषिकेशभाई पटेलना मार्गदर्शनथी आ कार्यक्रम योजाशे जेमा हाजर रहेवा माटे ऑनलाइन फॉर्म भर्यु हशे अने जेने निमंत्रण कार्ड मळ्यु हशे तेणे फरजियात कार्ड लईने आववानुं रहेशे। आ कार्यक्रममां शहेरना जाणीता डॉक्टर स्मिताबेन जोशी पण बहेनो माटे सरप्राइज गिफ्ट लावाना छे। बहेनों ने बाळकोना बेटरमेंट माटे हमेशा कार्यरत हूँ डॉक्टर स्मिता जोशी सौप्रथम आप सौने प्रणाम पाठवुं छुं। रक्षाबंधन रक्षाबंधन भाई अने बहेनना अनोखा बंधनो त्यौहार छे। रक्षाबंधन निमित्ते आपणा लोकलाड़ीला माननीय धारासभ्य श्री ऋषिकेशभाई पटेल द्वारा बहेनों माटे बौद्धिक भेट स्वरूपे गुजरातना जाणीता सुप्रसिद्ध वक्ता काजलबेन ओझा मैडमनो वक्तव्यनो कार्यक्रम शक्तिपथ स्त्री जीवननी दिशा तारीख 12 सप्टेम्बरना रोज बपोरे 2:30 वागे गुरुकुल स्वामीनारायण हॉल विसनगर खाते योजवामां आवनार छे। तो आ कार्यक्रममां भाग लेवा माननीय धारासभ्य श्री ऋषिकेशभाई पटेल तथा आयोजक श्री स्वामी विवेकानंद युवक बोर्ड तथा नरेन्द्र मोदी विचार मंच द्वारा एमना तरफथी हूँ डॉक्टर स्मिता जोशी आप सौने आमंत्रण पाठवता आनंदनी लागणी अनुभवुं छुं। आ साथे आपने एक डॉक्टर स्मिता जोशी तरफथी पण सौ बहेनोने तमाम बहेनोने एक अमूल्य वक्तव्य स्वरूपे एक गिफ्ट आपवामां आवशे जे बहेनोने आजीवन एनो लाभ मळशे। वधु संपर्क माटे અંકિતાબેન પટેલ તથા તરુણાબેનનો સંપર્ક કરવા વિનંતી। સ્કૂલ ડ્રેસ માટે વર્ષો જૂનું પ્રખ્યાત સ્થળ એટલે માસ્ટર વિસનગર શહેર અને તાલુકાની દરેક સ્કૂલોના યુનિફોર્મ અમારે ત્યાં બનાવી આપવામાં આવશે। ખાસ દીકરીઓ માટે ડીડી કન્યા વિદ્યાલયનો યુનિફોર્મ ફક્ત 800 રૂપિયામાં કાપડ અને સિલાઈ સાથે બનાવી આપીશું। નવયુગ શિશુ નિકેતનનો નવો યુનિફોર્મ કાપડ સાથે બનાવી આપવામાં આવશે। માસ્ટર ટેલર્સ આરકે જ્વેલર્સની સામે માયા બજાર વિસનગર મોબાઈલ નંબર 9702019922। વિસનગર તાલુકાના ઇલેક્ટ્રિક એસોસિએશનની જનરલ મીટિંગ કાસા ગામમાં આવેલા અંબાજી માતાજીના મંદિરે તારીખ 4/9/2021 ના રોજ યોજાઈ હતી, જેમાં વિસનગર તાલુકામાંથી લગભગ 140 જેટલા વાયરમેનો ઉપસ્થિત રહ્યા હતા। આજના આ કાર્યક્રમમાં એસોસિએશનના પ્રમુખ તથા કારોબારી સભ્યોએ એસોસિએશનના વિકાસ માટે સહકાર અને સંગઠન મજબૂત બનાવવું પડશે અને આ અંગે તેમણે નવીન ભાવિક પત્ર પણ જાહેર કરવામાં આવ્યું હતું। જ્યારે પ્રમુખ શ્રી મહેશભાઈ મેવાડાએ વીમા સુરક્ષા કવચની માહિતી આપી હતી। કોરોના મહામારીમાં દરેક સમાજના વ્યક્તિઓ અને વેપાર ધંધાના લોકોને આર્થિક ફટકો પડ્યો હતો, તો આપણે પણ હવે સરકાર અને સંગઠનની ભાવના સાથે આ નવા ભાવપત્રક મુજબ જ કામ કરવું જોઈએ અને આપણી આર્થિક સદ્ધરતા પણ તેનાથી ઊંચી આવશે। આજના કાર્યક્રમમાં મહેસાણા ઇલેક્ટ્રોનિક એસોસિએશનના પ્રમુખ અને હોદ્દેદારો હાજર રહ્યા હતા અને ફાઇબરોસ કંપનીના અધિકારીઓએ પણ ઉપસ્થિત રહી કંપનીની માહિતી આપી હતી। જે લોકો આ કાર્યક્રમમાં સમયસર આવ્યા હતા તેમના માટે એક લકી ડ્રોનું આયોજન કરવામાં આવ્યું હતું। આ એસોસિએશનના કારોબારી સભ્યોને મોમેન્ટો આપીને સન્માન કરવામાં પણ આવ્યું હતું। વિસનગરથી એક દિવસનો પ્રવાસ જેમાં ગણપતપુરા, અરણેજ, બૂટ ભવાની, ભીમનાથ મહાદેવ, કુંડળ સ્વામિનારાયણ, સાળંગપુર કષ્ટભંજન દેવ, હનુમાનજીથી પરત વિસનગર,
તારીખ 12/9/2021 રવિવારે સવારે 4:45 વાગે બસ ઉપડવાના સ્થળો મહેસાણા 4 રસ્તા, કમાણા 4 રસ્તા, મોબાઈલ નંબર 98-98-51-89-46. વિસનગરના કમાણા 4 રસ્તા પાસેના ઉમા ફર્નિચરમાં મોનસૂન દડાકો, તો આજે જ ફર્નિચર ખરીદવા માટે પધારો અને 30% જેટલા ફાયદાનો લાભ મેળવો. અહીંના હાજર ફર્નિચરના સ્ટોક ઉપર લોકો લાભ લઈ રહ્યા છે, તો તમે પણ એકવાર અવશ્ય મુલાકાત લો. ઉમા ફર્નિચર એસકે યુનિવર્સિટીની બાજુમાં કમાણા 4 રસ્તા પાસે વિસનગર. વિસનગર શહેરમાં વરસાદના એકાદ ઝાપટામાં જ સવાલા દરવાજા પાસે આવેલા કાળકા માતા પરાના નાકે પાણી ભરાઈ રહે છે, જેના કારણે આજુબાજુના વેપારીઓ પણ ભારે મુસીબતમાં મુકાય છે. જો વિસનગર શહેરમાં 21 દિવસમાં 2-3 ઇંચ વરસાદ પડ્યો તો આ વિસ્તારમાં રહેતા રહીશો અને વેપારીઓની દુકાનમાં પાણી ભરાઈ જશે. આ જગ્યાએ મૂકવામાં આવેલી વરસાદી પાણીના નિકાલની કેનાલમાં કચરો ભરાઈ જાય છે અને આગળ આદર્શ વિદ્યાલય પાસે પણ વરસાદી પાણીનો નિકાલ થતો નથી, જેના કારણે આ વિસ્તારમાં આવેલી કેનાલમાં પાણી ભરાઈ રહે છે. વિસનગર શહેર અને તાલુકાના લોકોની સેવામાં અત્યારના સંજોગોમાં દવા ખરીદી કરવા માટે લોકો આર્થિક સંક્રમણ અનુભવી રહ્યા હોય ત્યારે બજારમાં મળતી દવાઓ અમારા કિસાન મેડિકલ એન્ડ જનરલ સ્ટોરમાં 5%-70% સુધીના વળતરે મળશે. તો આજે જ મુલાકાત લો. એપીએમસી વિસનગર સતત તમારી સેવામાં હાજર રહેશે. કિસાન મેડિકલ એન્ડ જનરલ સ્ટોર સમય 8:30-12:30, 2:30-5:30 સુધી. અમે આપની સેવામાં હાજર છીએ. સંપર્ક કરો વિવેક પટેલ 82003378031, કમલેશ પટેલ 99132-69-532. દરરોજના તાજા સમાચાર જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની 94-294-35-034, અલ્પેશ બારોટ 93-774-26-544. વિસનગર કે ન્યૂઝ.